नमस्कार खेडूत मित्रों, तो अत्यारे हूँ अहीं पसार थतो हतो। आ मोरबी वालो रोड छे, मोरबी थी आवे छे अने आ बाजू चोटीला बाजू जाए छे। तो अहीं रस्तानी अंदर मने एक मोटी एजेंसी मळी गई छे, पावर सेल्स एजेंसी एनुं नाम छे। अने एनी अंदर अहीं VST कंपनीना मिनी ट्रेक्टर जोवा मळ्या छे अने घणी बधी खेडूतो माटेनी आइटम जोवा मळशे। आनी अंदर अहीं जुओ छो मिनी ट्रेक्टर पड्या छे, अंदर पावर वीडर अने रीपर ग्राइंडर रोटावेटर कोईपण कंपनी तमारे थ्रेसर जोतु होय थ्रेसर अने खेडूतो माटे घणी बधी आइटमो आनी अंदर जोवा मळे छे। तो आ वीडियो नी अंदर आपणे बधी ज माहिती आपीशुं आना विशे के पावर सेल्स एजेंसी अंदर कई कई खेडूतो माटेना इम्प्लिमेंट जोवा मळशे अने आनी अंदर कई कई सीस्टम छे भावताल पण आपणे जाणीशुं। अने एजेंसीनी वात करीए तो अहींया तमे जोई शको छो एनु फर्मनुं नाम छे पावर सेल्स एजेंसी। अने अहींया मोटो शेडनी अंदर आवेलुं छे। आ मोरबीवाळो रोड आवे छे अने अहींयाथी आ बाजू जाय छे चोटीला बाजू। तो खेडूत मित्रों, अहींयाथी हूँ पसार थतो हतो, मोटो शेड जोवा मळ्यो अने एनी अंदर बधा खेडूतोना इम्प्लिमेंट राखेला छे। तो आपणे જોઈશું અહીંયા લગભગ એક ખેડૂત ભાઈની ડિલિવરી પણ થાય છે પાવર વીડરની, અને અહીંયા પાવર વીડરના ઘણા બધા મોડેલો પણ રાખેલા છે। અને અહીંયા તમે જોઈ શકો છો રોટાવેટર પણ છે અને રીપર પણ છે, અને એના સિવાય ઉપર ગિયરબોક્સ પણ રાખેલા છે। તો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ કંપનીના। તો આ છે નાના રીપર, નાના પાવર વીડર, આપણે મિની ટ્રેક્ટર પણ કહી શકીએ આને। તો આના વિશે વિડીયોની અંદર આપણે બધી જ માહિતી આપીશું, કયા કયા ઇમ્પ્લિમેન્ટમાં કામ કરે છે, આની સાથે શું શું મળશે, અને કિંમત પણ આપણે વિડીયોની અંદર લગભગ જો શક્ય હશે તો પોસિબલ હશે તો જાણીશું। અને આ બાજુ ઘણા બધા ઇમ્પ્લિમેન્ટ પડ્યા છે અહીંયા। તો ખેડૂત મિત્રો, વિડીયોને જોતા રહેજો। મિત્રો, આપણે પાવર સેલ્સ એજન્સીની અંદર આવી ગયા છે। સૌથી પહેલા તો આપણે સરનું નામ જાણીશું। સાહેબ, તમારો નમસ્કાર, પરિચય આપો ભાઈઓને મારા તરફથી। નમસ્કાર, હું છું પાવર સેલ્સ એજન્સી વાંકાનેર ખાતેથી। મારું નામ છે રહીમભાઈ, મારો તાલુકો વાંકાનેર છે, ગામ ચંદ્રપુર છે, જિલ્લો મોરબી છે। મારો મોબાઈલ નંબર છે 99792-86790, મારો બીજો નંબર છે 99793-13800। તો ખેડૂતભાઈઓ, પાવર સેલ્સ એજન્સી આપની સેવામાં વર્ષો થયા છે કે એગ્રી મશીનરી, પાવર વીડર, પાવર ટીલર, રીપર, રીપર બાઇન્ડર, થ્રેશર ટોકરી મોડલ, પછી જે તમારે કે રોટાવેટર, સીડ ડ્રીલ, ટ્રેક્ટર, ઓલ ઇમ્પ્લિમેન્ટ તમને પાવર સેલ્સ એજન્સી વાંકાનેર ખાતેથી ખેડૂતોને જે જરૂરિયાત છે, સિઝનેબલ જે સિઝન શરૂ થાય એવી મશીનરી અમે વેચાણ કરતી કંપની છે પાવર સેલ્સ એજન્સી। તો તમે આવો, અમારા ખેડૂત ભાઈઓને તમને એક બે ખેડૂતોને તમને વિશેષ મુલાકાત કરાવી આવો અહીંયા ડિલિવરી પણ। હા, આજે જો એક પાવર વીડરની ડિલિવરી પણ આપણે આપેલી છે અટાણે હાલ જ। તો આપણે એ ખેડૂતનું નામ, વિગત, એનું શું કામમાં વાપરે છે એના વિશે પૂછી, એના પહેલાંના 4-5 વર્ષ 10 વર્ષ પહેલાં લઈ ગયો એવા ખેડૂતોનો પણ આપણે અભિપ્રાય કરી। તો ચાલો પૂછીએ, કાકા તમારું નામ શું છે? મારું નામ ડાયાભાઈ તખાભાઈ, ગામ સરદારકા, ગામ સરદારકા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી। બરાબર, તો તમે આ કયું સાધન લીધું છે? આ મશીન કપાસમાં હાકવા માટે લીધું છે। બરાબર, કપાસમાં હાકવા માટે, આંતરખેડ કરવા માટે કાકાએ મશીન લીધેલું. તો તમારા આજુબાજુમાં આવા મશીન ચાલતા હતા? હા, બરાબર, 15-20 ચાલે છે, 15-20 ચાલે છે. તો મશીનનું કામકાજ કેવું છે? કામ સારું છે, મુશ્કેલી પડે તો અહીંયા પાવર સેલ્સ એજન્સીનું સ્ટીકર મારેલું છે, મોબાઈલ નંબર છે, બરાબર છે, અમારી બ્રાન્ડ છે કિસાન પાવર, અમારું મશીનનું નામ પણ કિસાન પાવરના નામે જ અમે વેચાણ કરીએ છીએ, બરાબર છે. હવે આપણે બીજા કોઈ ખેડૂતોને પૂછી કે જેને અગાઉ લીધેલું, તમારું ગામ? ગામ વીજડીયા, વીજડીયા, તાલુકો સુરનગર, સુરેન્દ્રનગર. તમે આવું મશીન વાપરો છો? હા, હું વાપરું છું લગભગ 3-4 વર્ષ થયા. 3-4 વર્ષ થયા. તો એ કયા કામમાં વાપરો છો? કપાસમાં હાલે છે અને મગફળીમાં હાલે, અને ઈયળા વાવો ઈયળામાં હાલે, બધી સીઝમાં હાલે. બરાબર, તમને કેવું લાગે છે આ મશીન? બહુ સારું. બરાબર ને, એવી જ રીતનું પાવર ટીલર પણ આપણી પાસે છે,
કે જે 13 HP આવે, એ પણ પાછળ રોટાવેટર પણ લાગે અને પાછળ આપણે જે દેશી જુગાડ કંઈ કે લોઢીઓ તો એની માથે ચડીને પણ ચાલશે એ રીતનું પણ મશીન છે. આવો પાછળ આવો, બરાબર. પાછળ રોટાવેટર લાગશે. ઇમરાન, તો જે ખેડૂતોને મગફળી છે બીજી કોઈ આંતરકડમાં પાટલાની અંદર ચાસની અંદર ચલાવવું હોય તો આ રોટાવેટર નીકળી જાય અને આ પાટલો લાગી જાય, એની અંદર બળદનું તુંગુ લાગી જાય અને એની અંદર પાછા બળદના જે ઇમ્પ્લિમેન્ટ હતા એ લાગી શકે. એટલે આ પણ મશીન તમને કપાસમાં, મગફળીમાં, દરેક જગ્યાએ તમે આરામથી ચલાવી શકો છો, બરાબર છે. પછી એવી જ રીતે તો આ જે મશીન છે એ ટ્રેક્ટરની આગળ લાગે, આગળ લાગી અને ઘઉં છે, ડાંગર છે, જુવાર છે તો એને વાઢી અને એના બંડલ બનાવી દે કે જેને પૂળા વાળી દે. હા હા, એની અંદર બંડલ બાંધાય અને એ આ કાપતું જાય ને બંડલ બંધાતા જાય એ ટ્રેક્ટરમાં આગળ લાગી શકે. એવી જ રીતના ટ્રેક્ટરમાં પાછળ પણ લાગી શકે. ચાલો તો એ પણ બતાવું તમને. હવે આ જે બધા મશીન પડ્યા છે એ છે ટ્રેક્ટરમાં આગળ લાગે અને પાછળ પણ લાગે. આ બંડલ નથી બાંધી શકતા, આ માત્ર ખાલી વાઢી અને એક સાઈડ પાછળા કરી દઈએ એ રીતના મશીનરી છે, બરાબર છે. પછી હા હા, એ છે થ્રેશર, જે પાછળ બેક ટોકરીવાળા, જેને ટોકરીવાળા થ્રેશર કહેવાય, એના ગેરબોક્સો પડ્યા છે. અમારી પાસે 4 કંપનીની ડિસ્ટ્રીબ્યુટરશીપ છે. હા, અમારી પાસે જંગીર થ્રેશર, એનવીટી, રેનફોર્સ અને નેશનલ થ્રેશર, આની મેઇન અમારી પાસે ડીલરશીપ છે. અને એમ છતાંય યુટ્યુબની અંદર જોઈ કોઈ ખેડૂત કે અમને આનો આગ્રહ છે તો એ પણ મંગાવી દઈશી અમે. એટલે થ્રેશરોનું કામ અમારે પાસે ગુજરાતમાં સૌથી મોટામાં મોટું કામ છે અમારી પાસે થ્રેશરોનું. ચાલો રોટાવેટર બતાવું પાછા, કે આ માચો કંપનીના રોટાવેટર છે. એમાં 5 ફૂટ, 5.5 ફૂટ, 6 ફૂટ એ રીતના આખી રેન્જ મળી રહેશે રોટાવેટરમાં, બરાબર. એ જ રીતનું તમે આવો કે આ પાવર વીડર છે, તો આ પાવર વીડરની 2 બાજુ રોટાવેટર લાગે. આ પાવર વીડરના રોટાવેટર છે અને એમાં સાંકડા પોળું જે તમારે કરવું હશે તે કરી શકશો કે એક સાઈડમાંથી એની બ્લેડ નીકળી જાય. અહીંથી તમે ખોલો એટલે આ ભાગ છૂટો પડી જાય, આ છૂટો પાડવો તો આ ડીશ નીકળી જાય. હા, બધા ફોલ્ડિંગ, બરાબર. પછી ચાલો આવો, ચાપ કટર મળી જશે તમને. પછી દરેક થ્રેશરોની, હા, એ ચાપ કટર છે. હા, ચાપ કટર છે. હા હા, ચારો કાપવા માટેનું ચાપ કટર છે. પછી આ એ બધી પુલી યુનાસ્ટર. હા હા, પછી હા, કોઈ જરૂર નથી. પછી દરેક કંપનીને જે જરૂરિયાત હોય સાઈઝ મુજબ ચાયણા જાડીયું મળી રહેશે. આવો હજી બતાવો. પછી આ ઓટોમેટિક સીડ ડ્રીલ છે તો એના તમામ પ્રકારના રોટર મળી રહેશે. આવો હજી. પછી કટર જાડિયું છે, જે આ જાડિયુંના સ્ટેન્ડ પડ્યા છે જેને જરૂરિયાત જેવી હોય એ બધી રીતની મળી શકશે. ચાલો પાવર સેલ્સની તમને અંદર આવી આપણે. હવે આ છે પાવર સેલ્સનું રિસેપ્શન વિભાગ. પછી આ બાજુ છે થ્રેશરોના પાર્ટ્સ, એના કટોરા, ચેનું, ચક્કર, પછી પાછળ માલ લઈ જવા માટેની પટ્ટીઓ, તમે જે માંગો તે બધું મળશે. પછી બ્રશ કટર છે, રોટાવેટરની બ્લેડ છે, રીપરોની તમામ પ્રકારની બ્લેડો છે, થ્રેશરોની બ્લેડ છે. આ છે રીપર બાઇન્ડર, કે જે 4 વ્હીલથી કાપતું જાય છે અને બંડલ બનાવતું જાય છે, આ રીપર બાઇન્ડર છે. ચાલો તમને સ્પેરપાર્ટનો વિભાગ બતાવું. આવો, આ પાવર વીડરના બધા વાયરો છે. આવો,
આ સીડ ડ્રીલના બધા સ્પેર પાર્ટ છે, સીડ ડ્રીલના રોટ આવે, અંદરને જે કંઈ છે એનું આવે છે, ચક્કર આવે છે, એ છે, બરાબર છે. આવો હજી પછી આ પાવર વિડનના સ્પેર પાર્ટ છે કે કોઈ માણસને સેલ્ફ સ્ટાર્ટ બનાવવું છે તો સેલ્ફ સ્ટાર્ટની બધી પૂરી કીટું પડી છે. પાવર વિડરમાં સેલ્ફ સ્ટાર્ટ જોવે છે. પાવર વિડરના ગિયર પાર્ટ્સ છે, અંદરના પાર્ટ્સ છે, બરાબર છે. આ બાજુના ગિયર પાર્ટ્સ છે બધા જોતા જાઓ. ઓલ પાર્ટ્સ તમને મળી રહેશે. પાવર વિડરનો એન્જિન પાર્ટ્સ, ગિયર પાર્ટ્સ, તમામ પાર્ટ્સ તમને મળી રહેશે. કે રિપેરિંગમાં કોઈ જાતનો પ્રોબ્લેમ ના આવે તમને. તમે જોતા જાઓ, બધા સ્ટોક અમારી પાસે અવેલેબલ છે. આ બાજુ આવો. બેરિંગ, ક્લચ કટોરા, પિસ્ટન, રિંગુ, આવો આવજે. આ બાજુ આવો. એ થ્રેસર પાર્ટ્સ છે બધાય, થ્રેસરોના તમામ પાર્ટ્સ, જૂનવા, ગરગડીવાળા, રોટાવેટરના. જુઓ આ છે 6 HP પાવર વિડરનો આખો રેન્ક છે. તો એની અંદર આ નોઝલ છે, પ્લન્જર જોવે તો પ્લન્જર મળી જશે, આની અંદર પિસ્ટન છે, આ રિંગ સેટ છે, ડીઝલની ટાંકીની ગળણીયું છે, તમે જે કંઈ આ એના પેકિંગ સેટ છે. જુઓ એક જ મિનિટ ચાલુ રાખો. જુઓ આની અંદર તમામ ગિયરના પેકિંગ આવી જાય. એવી જ રીતનો આ 6 HP રેન્ક છે, તો એવી જ રીતની આ 9 HP છે, તો 9 HP તમામ પાર્ટ્સ છે, કે એના પિસ્ટન, એની રિંગુ, એના હેડ, જે રીતે માંગો એ રીતે. આ 9 HP છે, તો જુઓ આ 9 HP બધા તમામ પાર્ટ્સ આવી ગઈ, પૂરી કીટ. એટલે ખેડૂતોએ ક્યાંય લીધા પછી, અમારી પાસેથી લીધા પછી ક્યાંય તમારે હેરાન થવાની જરૂરિયાત રહેતી નથી. આ જૂના થ્રેસરોના છે પાર્ટ્સ, આ ચોકડી છે આપણે જેને કહીએ કે રોટાવેટર, આ પાવર રિપર મશીનની ચેનું છે. તેવી જ રીતનું આ અમારો રિપેરિંગનો વિભાગ છે. આવો જુઓ, જો રિપેરિંગમાં પણ ખેડૂતોને સંતોષકારક સર્વિસ અમે આપી શકીએ છીએ. જુઓ આ અમારો વિશાળ સર્વિસ વિભાગ છે. તો આ રિપેરિંગની અંદર અમારા કુશળ કારીગરો છે. તે તમે જુઓ આ અમારું પ્લેટફોર્મ બનાવેલું છે. તો આજે જો કોઈ ખેડૂતોને સિઝન છે, કોઈ જે થોડું ઘણું તૂટફૂટ થયું હોય, તો આ અમારો વિભાગ રિપેરિંગ વિભાગ, હા, તો કોઈને સર્વિસ કરાવવું હોય તો આરામથી, જરૂરિયાત હોય તો એ બધું મળી રહેશે. જુઓ આજે આ કોઈ ખેડૂતો રિપેરિંગ માટે આવ્યા છે. જુઓ આ અમારા ઓઇલ વિભાગ છે. તો ખેડૂત મિત્રો, અહીંયા મારી પાસે તમે જોઈ શકો છો પાવર સેલ્સ એજન્સીની અહીંયા રિપેરિંગ વિભાગ આવેલો છે. એની અંદર કેટલાક ખેડૂત મિત્રો અહીંયા પોતાનું જે નાનું ટ્રેક્ટર કહેવાય, મિની, આપણે મિની રિપર કહેવાય ને, એ મિની પાવર વિડર રિપેરિંગ કરવા આવેલા છે. તો એ ખેડૂત મિત્રોને આપણે પૂછીશું કે પાવર સેલ્સ એજન્સીની એમને કેવી સર્વિસ લાગી, અને ખેડૂત સાથે આપણે વાત કરીશું. તો કાકા, તમારું ગામ કયું છે? મારું પાનેલી. પાનેલી, પાનેલી, બરાબર. તો આ તમે કેટલા સમયથી વાપરો છો? બે વર્ષથી. તો અહીંયા તમને સર્વિસ કેવી લાગી? સારી, સારી લાગી. ખેડૂતો માટેના હિતની આપણે એજન્સી આપણે બતાવી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો બધા જ ખેડૂતોને લગતા સાધનોના રિપેરિંગ કામ અહીંયા થાય છે. અને અહીંયા જોઈ શકો છો એને વોશિંગ કરવું હોય તો એના માટે ધોવાનું પણ સુવિધા આપેલી છે. મિની ટ્રેક્ટર હોય અથવા કોઈ પણ તમારે રિપેરિંગ કરાવવું હોય એની સર્વિસ પણ અહીંયા તમને મળી જશે. એટલે કે VST ટ્રેક્ટર જે તમારે લીધેલું હોય અહીંયાથી, તે એની પણ આપણે સર્વિસ કરાવવી હોય તો પણ થઈ જશે. અહીંયા જુઓ જૂના પણ પડેલા છે. અહીંયા થ્રેસરોના સ્પેરપાર્ટ રાખેલા છે. થ્રેસરોની બધી જ જાળીઓ અને રિપર ગ્રાઇન્ડર પણ છે. દરેક પ્રકારના ખેડૂતોને લગતા બધા જ સામાન તમને અહીંયા મળી જશે. અને આ થ્રેસરોની જાળીઓ રાખેલી છે. કોઈ પણ તમારે થ્રેસર હોય એની જાળી લેવી હોય તો એને અહીંયાથી મળી જશે. અને ટ્રેક્ટરના થ્રેસરના પાછળના ટાયર પણ તમને મળી જશે ઓરિજિનલ. અને અહીંયા ધરો પણ આપેલો છે થ્રેસરનો, ઓરિજિનલ હેવી ડ્યુટીવાળો ધરો.
અને આ છે રિપેરિંગ વિભાગનું લેથ આપેલો છે, લેથ મશીન રિપેરિંગ કરવા માટેની સુવિધા છે. અહીંયા વેલ્ડિંગ પેટી પણ છે, એટલે કે ટૂંકમાં ખેડૂતને કોઈપણ પ્રકારની તકલીફ નહીં થાય. ટોયલેટ બાથરૂમ બધી સુવિધા આપેલી છે અને ખેડૂત માટે બધી જ રીતે સુવિધાથી ભરપૂર પાવર સેલ્સ એજન્સી તમને જોવા મળશે. અને એક આ બીજો એક રૂમ છે જેની તમને રિપરોના સ્પેરપાર્ટ અને થ્રેસરની પણ પાછળ જે માલ લઈ જવાની અહીંયા જે દોતી હોય એ બધી દોતીઓ પણ મળી જશે. એટલે ચેનની ઉપર આ લાગતી હોય છે, એટલે માલ લઈ જવા માટે ચડાવવા માટે ઉપર પુલીના જે રોલર કહેવાય પટ્ટો ટાઈટ કરવાના એ પણ મળી જશે. પોખિયા પણ મળી જશે, આપણે પોખિયા જે હવા ફેંકવાના જે અહીંયા તમારે કાણું પડી ગયું અથવા કોઈપણ તકલીફ થઈ હોય એ પણ મળી જશે. અને આ બાજુ અહીંયા તમને બતાવી દઈએ કે આ પણ સેશનની અંદર ચક્કર જે લાગતા હોય અહીંયા ચેન લાગતી હોય એની, અને આ જોઈન્ટના બધા જ સ્પેરપાર્ટ છે. જોઈન્ટ પણ તમારે ચોકડી બોકડી કોઈપણ સામાન લેવો હોય તો મળી જશે. અને અહીંયા ઉપર જે એલિવેટરના અંદર માલ ચડાવવા માટેનું એલિવેટર હોય એના સ્પાર્ટ મળી જશે. અને આ છે ગિયરબોક્સની અંદર જે પિનિયન કહેવાય એ બધું ક્રાઉન પિનિયન બધું મળી જશે. તો ટૂંકમાં ખેડૂત અહીંયાથી સેશન લઈ ગયા પછી ખેડૂતને એકવાર અહીંયાથી લઈ ગયો તો કોઈપણ સમસ્યા થશે નહીં, બધા સ્પેરપાર્ટ મળી જશે અને રિપેરિંગ કામ પણ અહીંયાથી જ તમને સંતોષકારક કામ કરી આપવામાં આવશે. હા ભાઈ, એન્ડ કરી દઈશું, બીજું કંઈ બતાવો સર. અને આ બાજુ જોઈએ તો સાહેબ આની અંદર આ બોક્સમાં શું રાખેલું છે? હા, આની અંદર ખરેખર એકચ્યુઅલી પાવર સેલ્સ એજન્સી જે એનું મેન્યુફેક્ચરિંગ છે કિસાન પાવર 451 મોડલ અને 486 મોડલ, એ ખરેખર આની અંદર અમારા વીડર મશીન આવે. પણ હવે બોક્સની અંદર પછી સ્પેરપાર્ટ અમારા ભરેલા છે કે આ ડીશું છે, આની અંદર બીજો પાર્ટ છે, આ બ્લેડો છે, તમે જુઓ વિશાળ સ્ટોક છે બ્લેડોનો પાવર વીડરની. પછી અંદરની આ એના રોટરી છે, રીપર મશીનના સ્ટોક છે, હા ઓટોમેટિક ઓઈણીના રોટર પૈડા છે. તમે આ બધી અલગ અલગ પ્રકારની બ્લેડો છે, તમને તમામ પાર્ટ્સ જે પાવર સેલ્સ એજન્સીમાંથી જે વેચાણ કરી છે એ તમામ પાર્ટ્સ તમને એક જ જગ્યા ઉપરથી ઉપલબ્ધ થઈ જશે. ક્યાંય ખેડૂત ભાઈઓને દુઃખી થવાનું નહીં રહે. ચાલો અમારી ઓફિસ જોઈ જુઓ. આ બધા ખેડૂતો સાથે વાર્તાલાપ યાસીનભાઈ કરે છે. નાની એવી સુંદર પાવર સેલ્સ એજન્સી રહીમભાઈ ઓફિસ બનાવેલી છે કે કોઈ ખેડૂતો છે, કોઈ વેપારી મિત્ર છે તો એને સાથે કોઈ ડિસ્કસ કરવા માટે બધી વસ્તુ ઉપલબ્ધ છે. VST કંપનીના ટ્રેક્ટરોના ડીલર છે, પાવર રેઇનફોર્સના, NVTના, નેશનલના અને જંગીરના એ થ્રેસરો મળી રહેશે. રહીમભાઈ, હવે આપણે છેલ્લે ખેડૂતોને થોડી ઘણી માહિતી આપી દો, ફરી એક વખત તમારો મોબાઈલ નંબર આપી દો જેથી કરીને કોઈ પણ ખેડૂતોને અહીંયા ઇમ્પ્લિમેન્ટ વિશે પૂછપરછ અથવા કંઈ જાણકારી મેળવવી હોય તો તમારો મોબાઈલ નંબર એક વખત આપી દો. હા, હવે જો ખેડૂત ભાઈઓ, એગ્રીકલ્ચરની તમામ મશીનરી દરેક સિઝન વાઇઝ પાવર સેલ્સ એજન્સીની અંદર મળી રહેશે. રોટાવેટર, સીડ ડ્રીલ, થ્રેશર, રિપર, રિપર બાઇન્ડર, પાવર વીડર, પાવર ટીલર, ટ્રેક્ટર, ઓલ્ડ ઇમ્પ્લિમેન્ટ પાવર સેલ્સમાં મળી રહેશે. અને તમામ સ્પેરપાર્ટ પણ બધી ઇમ્પ્લિમેન્ટના મળી રહેશે. જે કોઈ ખેડૂતોને અમારો સંપર્ક કરવો હોય તો પાવર સેલ્સ એજન્સી તાલુકો વાંકાનેર, ડિસ્ટ્રિક્ટ મોરબી, પિનકોડ નંબર છે 36 36 21, મારો મોબાઈલ નંબર છે 99792 86 790, મારું નામ છે રહીમભાઈ, બીજા નાના ભાઈ છે એમનો મોબાઈલ નંબર છે 99793 13 800, એમનું નામ છે યાસીનભાઈ. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી ધન્યવાદ.